नमस्कार आदर्श निवासी शाळा द्वारा चालता ऑनलाइन वर्ग में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे जीव विज्ञान विषयनो प्रकरण 4 प्राजननिक स्वास्थ्य आ प्रकरण विषे आपणे चर्चा करवानी छे, जेमा आगळना विडियोमां आपणे कुदरती पद्धतिओनो अभ्यास करेलो हतो। त्यारबाद आजे आपणे अवरोधक पद्धतिओनी चर्चा करवानी छे। तो अवरोध पद्धतिओ एनी आपणे वात करीए तो अंतर्गत अवरोधकोनी मददथी अंडकोष अने शुक्रकोष ने भौतिक सीधा संपर्क में आवता रोकवामां आवे छे। एटले के आ अवरोधकनो उपयोग करवानो छे अने आ अवरोधक द्वारा अंडकोष अने शुक्रकोष ने एकबीजाना संपर्क में आवा देवामां आवता नथी, जेना कारणे फलननी घटनाने अटकावी शकाय छे। आ पद्धतिओ पुरुष अने स्त्रीओ बन्ने माटे उपलब्ध छे। तो अहीं आपणे एनी चर्चा करवानी छे। तो सौथी पहेला अहीं आपणे निरोध जे एक अवरोधक छे जेनी रचना जोईए तो पातळा रबर अथवा लेटेक्स थी बनावाय छे, जेना उपयोग थी पुरुषना शिश्न अने स्त्रीनी योनि तथा ग्रीवाने मैथुन थी थोड़ा समय पहला ढांकवामां आवे छे। एटले के मैथुन क्रिया थाय छे एना पहला पुरुषना शिश्नने अथवा तो स्त्रीना योनि मार्गने ढांकवामां आवे छे। હવે સ્ખલિત વીર્ય સ્ત્રીના જનર માર્ગમાં દાખલ ન થઈ શકે, જેથી ગર્ભધારણથી બચી શકાય છે। નિરોધ પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો છે। નિરોધને આપણે ઇંગ્લિશમાં કોન્ડોમ કહેવામાં આવે છે। કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં ખૂબ જ વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગ અને એડ્સથી બચાવે છે। એટલે કે જાતીય સંક્રમિત રોગ STDs કહેવામાં આવે છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, અને એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એનાથી પુરુષને બચાવે છે। બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ હોય છે, તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે। હવે આપણે બીજી વાત કરીએ તો આંતરપટલ અથવા ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ પણ રબરના બનેલા અવરોધકો છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં મૈથુન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે, જેને ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવી શકે છે। એટલે કે આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ આ પણ રબરના બનેલા અવરોધકો છે। આનો ઉપયોગ મૈથુન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરવામાં આવે છે, જેથી ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષના પ્રવેશને અટકાવી શકાય છે।
તે પુનઃ ઉપયોગી પણ છે, એટલે કે ફરીવાર તેનો ઉપયોગ પણ થઈ શકે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા વપરાય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી અસરકારક પદ્ધતિ અંતઃગર્ભાશય ઉપાયો, તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ સાધનને ડૉક્ટર કે નિષ્ણાંત નર્સ દ્વારા યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, એટલે કે IUDS કહેવામાં આવે છે। અને આ પ્રસિદ્ધ પદ્ધતિ છે, IUDSને ઇંગ્લિશમાં ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં તેને અંતઃગર્ભાશય ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે। તો આનો ઉપયોગ ડૉક્ટર અથવા નર્સ હોય તે યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે। આ આંતર ગર્ભાશય ઉપાય હાલમાં બિન ઔષધીય IUDS, એટલે કે કોઈ પણ દવા કે કંઈ ના હોય, એટલે કે બિન ઔષધીય, જેના બે ઉદાહરણ આપેલા છે, આંકડી અથવા એને લિપર્સ લૂપ કહેવામાં આવે છે, એટલે કે બિન ઔષધીય IUDSના એના નામ છે, ઉદાહરણ આપેલા છે। પછી કોપર મુક્ત કરતું IUDS, એના ઉદાહરણોમાં જોઈએ તો CUT, એટલે કે કોપર ટી, CU7, કોપર 7, અને ત્રીજું નામ છે મલ્ટીલોડ 375, મલ્ટીલોડ 375। આ બધાના આકૃતિમાં આપણને દર્શાવેલું છે, જોઈએ તો અહીં આકૃતિ દર્શાવેલી છે 4.2, જે કોપર ટીની દર્શાવેલી છે। આગળ વધીએ તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS, તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDSમાં પ્રોજેસ્ટાર્સ, LNG 20 તેના ઉદાહરણ છે। તો અહીં આપણને ત્રણ પ્રકારના IUDSના નામ આપેલા છે। સૌથી પહેલો પ્રકાર છે બિન ઔષધીય IUDS, તેના ઉદાહરણ છે આંકડી અને લિપર્સ લૂપ। કોપર મુક્ત કરતા IUDSના ઉદાહરણ આપેલા છે કોપર ટી, કોપર 7 અને મલ્ટીલોડ 375, અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS તેના પણ ઉદાહરણ આપેલા છે, જે પ્રોજેસ્ટાર્સ અને LNG 20 એના ઉદાહરણ આપેલા છે। IUDS ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે અને મુક્ત થતા કોપર આયન શુક્રકોષની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે। એટલે કે અહીં આપણને IUDSનું કાર્ય આપેલું છે। તો IUDSનું કાર્ય એવું છે કે શુક્રકોષ છે ગર્ભાશયની અંદર પ્રવેશે છે તો એનું ફેગોસાઇટોસિસ કરે છે, એટલે કે ભક્ષણ કરે છે, કોષને મારે છે, કોષને તોડે છે, એ પ્રક્રિયાને ફેગોસાઇટોસિસ અથવા તો કોષ ભક્ષણ કહેવામાં આવે છે। તો અહીં શુક્રકોષનું ભક્ષણ થાય છે, ફેગોસાઇટોસિસ થાય છે। ત્યારબાદ કોપર આયન, કોપર આયનની લાક્ષણિકતા છે કે જે શુક્રકોષની ગતિશીલતાને અવરોધે છે, એટલે શુક્રકોષ પાસે કણાભસૂત્ર હોય છે અને તેના દ્વારા એ શક્તિ મેળવે છે અને તેના દ્વારા એ ચલિત હોય છે, તો કોપર આયન છે એની ચલિતતા અને ગતિશીલતાને અવરોધે છે। અને ત્રીજું કાર્ય છે એ ફલન ક્ષમતાને અવરોધે છે,
એટલે કે જે ફલનની પ્રક્રિયા હોય છે તેમને અવરોધે છે. આગળ વધીએ તો આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ, જે આપણે ઉદાહરણ પણ આપેલા છે પ્રોજેસ્ટાર્સ અને એલએનજી 20, તેની વાત કરીએ તો ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. એટલે કે જે ગર્ભધારણ છે થઈ શકતું નથી, બરાબર, એટલે કે ગર્ભાશયને ગર્ભધારણ માટે એ અટકાવે છે, અયોગ્ય બનાવે છે. અને ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે. આગળ વધીએ તો આયુડીએસ એ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અને અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભનિરોધક છે. એટલે કે જે સ્ત્રીઓ ખૂબ જ લાંબા સમય સુધી અથવા તો બાળકોને વચ્ચે અવકાશ ઈચ્છે છે તો આયુડીએસ છે એ આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ માનવામાં આવે છે. આ એક પ્રકારની ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભનિરોધક પદ્ધતિઓ છે. એટલે કે ઇન્ડિયામાં, ભારતમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. આગળ વધીએ તો સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભનિરોધક પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા તેને આપણે પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજેનનું સંયોજન, એટલે કે પ્રોજેસ્ટ્રોજેન અને ઇસ્ટ્રોજેન શબ્દને આપણે જોડીએ તો એને આપણે પ્રોજેસ્ટ્રોજેન્સ કહીએ છીએ, અને એ શબ્દને છૂટા પાડીએ તો એમાં બે કન્ટેન્ટ છે, પ્રોજેસ્ટ્રોજેન અને ઇસ્ટ્રોજેન. આ બંને કન્ટેન્ટ જોડાઈને પ્રોજેસ્ટ્રોજેન બને છે. તો આ સંયોજન છે જેને થોડી માત્રામાં મો દ્વારા લેવામાં આવે છે, એટલે કે ગોળી સ્વરૂપે પિલ્સ કહીએ છીએ, તેઓનો ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેથી તેને લોકપ્રિય રીતે, પ્રચલિત રીતે પિલ્સ કહેવામાં આવે છે. ને આમ સામાન્ય રીતે પિલ્સને ગોળી પણ કહેવામાં આવે છે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે છે. એટલે કે ઋતુચક્ર છે તેના પ્રથમ 5 દિવસથી લેવાની શરૂઆત કરવામાં આવે છે અને આ ગોળી છે, પિલ્સ છે, એ સતત 21 દિવસ સુધી દરરોજ લેવામાં આવે છે. ત્યારબાદ 7 દિવસના અંતરાય, એટલે કે જ્યારે ઋતુસ્ત્રાવ ચાલુ થાય છે, ત્યારબાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે ત્યાં સુધી આ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી સ્ત્રી ઈચ્છે છે ગર્ભધારણને રોકવા માટે ત્યાં સુધી આ પ્રક્રિયા છે એને પુનરાવર્તિત કરવામાં આવે છે. આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોના પ્રવેશને અટકાવ અને રૂકાવટ ઊભી કરે છે. એટલે કે ગ્રીવામાં શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે તો એ શ્લેષ્મના સ્ત્રાવની ગુણવત્તા બદલે છે, જેના કારણે શુક્રકોષ છે એ સરળતાથી, સહેલાઈથી પ્રવેશી શકતો નથી અને શુક્રકોષના પ્રવેશને એ રૂકાવટ ઊભી કરે છે અને અટકાવ ઊભો કરે છે. પિલ્સ ઓછી આડઅસર સાથે ખૂબ જ અસરકારક છે અને
સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે, એટલે કે સ્ત્રીઓ દ્વારા ખૂબ જ વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણને પિલ્સની વાત કરેલી છે, એનું એક ઉદાહરણ જોઈએ તો સહેલી એ મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે, અને આ ગોળી બિન સ્ટેરોઇડલ બનાવટ છે, એટલે કે તેમાં કોઈ પણ સ્ટીરોઇડ પ્રકારનું કન્ટેન્ટ આવતું નથી અને એમાં જોવા નથી મળતું. એટલે કે અહીં જે ઉદાહરણ આપેલું છે સહેલી નવી, આ ઉદાહરણ એક પિલ્સ ગોળીનું છે જે ગર્ભનિરોધક ગોળી છે કહેવામાં આવે છે. અને આ ગોળીની ખાસિયત એવી છે તેમાં કોઈ પણ પ્રકારનું સ્ટેરોઇડ જોવા મળતું નથી, એટલે કે બિન સ્ટેરોઇડલ કન્ટેન્ટ છે. તો આ ગોળી અઠવાડિયે એકવાર લેવામાં આવે છે, જે ઓછી આડઅસર અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે, એટલે કે તેની આડઅસર ઓછી હોય છે પરંતુ તેનું ગર્ભનિરોધક મૂલ્ય છે એટલે કે ગર્ભધારણની શક્યતા છે એ ખૂબ જ નીચી હોય છે, એટલે કે ગર્ભધારણ થઈ શકતું નથી, એટલે કે તે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવેલી પદ્ધતિ છે. અહીં આપણે ચર્ચા કરી, હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના મુદ્દા વિશે વાત કરીશું. પ્રોજેસ્ટ્રોજેન્સ અને ઇસ્ટ્રોજેન વિશે ચર્ચા કરવાની છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. દરેક વિદ્યાર્થીની બહેનોને ખાસ ધ્યાન દોરવામાં આવે છે કે અહીં જે કંઈ બી વિડીયોમાં કન્ટેન્ટ આપવામાં આવે છે તેના વિશે આપને જે કંઈ બી પ્રશ્ન હોય તે જણાવજો. હોમવર્ક, જે કંઈ બી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે અને દરેક મુદ્દાની નોંધ તમારી નોટબુકમાં ખાસ કરવાની છે. આજના વિડીયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.